કેમ છો બાળકો મારું નામ છે પટેલ હિરણ ફ્રોમ અશ્વમેક વિદ્યાલય આગળ આપણે ગણિત વિષયમાં ચેપ્ટર બાર આપો અને લો માં અભ્યાસ કરી ગયા હવે આપણે આગળ અભ્યાસ કરીશું જેમાં સરવાળા કરો આપણે સરવાળાના દાખલા શીખવાના છે આગળ આપણે સરવાળાના દાખલા અને બાદબાકીના દાખલા બંને જોઈ ગયા હતા જેમાં સાદા સરવાળા અને સાદા બાદબાકી તેમજ વર્દીવાળા સરવાળા અને વર્ધીવાડા બાદબાકી વિશે જોયું હતું હાલમાં અત્યારે આપણે સાદા સરવાળા જોઈશું નંબર એકતાળીસ વત્તા સોળ ચાલો એકતાળીસ વત્તા સોળનો આપણે સરવાળો કરવાનો છે તો બાળકો આપણે એકમ અને દશકની રીતે સરવાળો કરતા શીખ્યા હતા તો તે રીતે આપણે જોઈશું અહીં એકમ એક છે અને છ છે તો આપણે અહીં લીટી દોરીને ગણતરી કરીએ અહીં એકમ એક અહીં એકમ છ તો એક બે ત્રણ ચાર પાંચ છ ચાલો કેટલા થયા આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક અને છ સાત એકમ કેટલા સાત થયા હવે દશકની ગણતરી કરીએ તો ચાર અને એક તો આપણે ચાર લીટી દોરીએ એક બે ત્રણ ચાર અને એક એક એટલે ચાર એક બે ત્રણ ચાર અને પાંચ ચાર વટા એક બરાબર પાંચ એકતાલીસ વોળ બરાબર ચોવીસ ચાલો એકમ ની રીતે ગણતરી કરીએ અહીં આપણે લીટી ને સરવાળો કર્યો હવે અહીં આપણે આંગળીના ટેરવા વડે કરીશું તો ચાલો જોઈએ એકમ ની સંખ્યા એકમ ની સંખ્યા કેટલી છે તો અહીં એકમ પાંચ અને ચાર તો સૌથી પહેલાં આંગળી લઈ લેવાની એકમ કેટલા પાંચ પહેલાં તો એક બે ત્રણ ચાર પાંચ પછી કેટલા છે ચાર તો જ્યાં અહીં પાંચ આવ્યા એટલે અહીંથી શરૂઆત કરીએ એક બે ત્રણ અને ચાર અહીં ચાર આવી ગયા ચાલો હવે બંને કેટલા થયા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા થયા નવ પાંચ અને ચાર થયા નવ ત્રણ વત્તા બે દશક જોઈએ ત્રણ તો એક બે અને ત્રણ પછી છે બે તો એક અને બે કેટલા થયા એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા થયા પાંચ તગડે પાછે પાંત્રીસ વત્તા ચોવીસ નો સરવાળો કેટલો થયો પાછળે નવડે ઓગણ સાઠ પાછળે નવડે ઓગણ સાઠ જવાબ મળ્યો હવે આપણે ડાયરેક્ટ ગણતરી કરીશું હવે આપણે આંગળીના ટેરવાનો કે લીટીનો ઉપયોગ કરશું નહીં ત્રણ નંબરનો દાખલો જોઈએ છત્રીસ વત્તા બાવીસ ચલો છ બે કેટલા થઈ તો છ સાત અને આઠ આઠ જવાબ મળ્યા ત્રણ વત્તા બે કેટલા થયા તો ત્રણ ને બે પાંચ ત્રણ ચાર અને પાંચ છત્રીસ વત્તા બાવીસ બરાબર અઠ્ઠાવન જવાબ મળ્યા હવે જોઈશું ચાર નંબર પર 46 વત્તા તેર તો છ ને ત્રણ આપણે એકમ જોઈએ તો છ હા ત્રણ છે તો એના કેટલા સરવાળા થશે છ સાત આઠ અને નવ અહીં આવ્યા નવ ચાર અહીં દશક છે ચાર અને અહીં એક તો ચાર અને એક પાંચ તો પાંચને નવડે ઓગણસાઠ ફરીવાર આપણે ઓગણસાઠ જવા મળ્યો આ રીતે તમારે ડાયરેક્ટ ગણતરી કરવાની છે પાંચ નંબર પર પચીસ પાંચ સંખ્યા આવી જ ગઈ પાંચ અને આ બે છે તો છ અને સાત તો અહીં આવશે સાત પાંચમાં બે ઉમેરીએ તો સાત અંક આવશે બે એક બે અહીં છે અને એક છે તો બે ને એક ત્રણ ત્રણ એટલે પચીસ વત્તા બાર બરાબર સાડત્રીસ જવાબ મળશે તેર વટા ચૌદ તેર વટ્ટા ચૌદ તો ત્રણ અહીં છે અને અહીં ચાર છે એકમ તો આ ત્રણ પછી અહીં ચાર છે તો ચાર આપણે ગણતરી કરવાની એટલે ત્રણ ચાર પાંચ છ ને સાત ત્રણ ને ચાર સાત થશે હવે આ એક અને આ એક તો કેટલા થશે બે

આડત્રીસ જવાબ મળશે એકવીસ વટ્ટા પચીસ એકવીસ વટ્ટા પચીસનો સરવાળો કરીએ આ એક અને આ પાંચ તો આ એક એકમાં પાછું મળીએ તો છ બે ત્રણ ચાર પાંચ અને છ એકમાં પાંચ ઉમેરીએ તો આપણને છ અંક મળશે આ બે અને આ બે બે ને બે કેટલા થશે ચાર બેમાં બે ઉમેરો કરીએ તો આપણને ચાર અંક મળશે હવે છે પિસ્તાલીસ વટ્ટા તેર પિસ્તાલીસની સંખ્યામાં આપણે તેર ઉમેરવાનું છે તો પાંચ અહીં ત્રણ છે તો ત્રણ અંક ઉમેરવાના પાંચમાં ત્રણ ઉમેરવાના એટલે આ પાંચ છ અને આઠ પાંચને ત્રણ આઠ ચાર વધતા એક તો ચારને એક પાંચ પિસ્તાલીસ વત્તા તેર બરાબર અઠ્ઠાવન જવાબ મળશે હવે છે દસ નંબર પર છેતાલીસ વટા બાર ચાલો એનો સરવાળો કરીએ છ એકમ બાજુ જોઈએ તો છ અને બે તો છ અને બે કેટલા થશે આ છ સાત અને આઠ કેટલા આવ્યા આઠ અને આઠ જો તમને વધારે પડતો જ ના ખ્યાલ આવે તો તમે લીટી દોડીને અને આંગળીના ટેરવા વડે ગણી શકો છો પરંતુ જેમ બને તેમ તમારે આમ જ ગણવાનો પ્રયત્ન કરવાનો હવે ચાર વત્તા એક તો કેટલા થઈ આ ચાર અને એક પાંચ છેતાલીસ વટ્ટા બાર બરાબર પાછળ આઠળે અઠ્ઠાવન જવાબ મળશે ચુમ્માલીસ વટા પંદર ચાલો ચુમ્માલીસ વત્તા પંદર કેટલા થશે તો આ ચાર છે અને આ પાંચ છે ચારમાં આપણે પાંચ ઉમેરવાનું છે એટલે ચાર પાંચ છ સાત આઠ અને નવ ચારમાં પાંચ ઉમેરીએ તો કેટલા થશે નવ ચારમાં એક ઉમેરવાનું છે તો ચારમાં એક ઉમેરીએ ચાર

પાંચ માં એક ઉમેરવાનું છે તો પાંચ અને આ એક કેટલા થશે તો પાંચ માં એક ઉમેરીએ તો પાંચ અને એક છ પચાસ વત્તા દસ બરાબર સાઠ જવાબ મળશે પચાસ ને દસ સાત આ રીતે આપણે ગણતરી કરી કરતા શીખ્યા હતા હવે ચૌદ નંબર પર પચીસ વટ્ટા ચોત્રીસ પાંચમાં ચાર ઉમેરીએ આપણે તો પાંચ છ સાત આઠ અને નવ પાંચમાં ચાર ઉમેરીએ તો નવ જવાબ મળશે બે વટ્ટા ત્રણ તો બે બેમાં ત્રણ ઉમેરીએ કેટલા થશે બે ત્રણ ચાર અને પાંચ પચીસ વટ્ટા ચોત્રીસ બરાબર ઓગણસાઠ જવાબ મળશે હવે અને આ પ્રકારે તમને જવાબ મળશે આ રીતે તમારે ડાયરેક્ટ ગણતરી કરતા શીખવાનું છે બત્રીસ વત્તા સોળ ત્રેવીસ વત્તા બત્રીસ બોતેર વત્તા છવ્વીસ ત્યાંશી વત્તા પંદર પાસઠ વત્તા ચોત્રીસ સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ જે પાંચ દાખલા છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે જાતે એની ગણતરી કરવાની છે હવે આપણે સરવાળો કરો માં વ્યવહારુ દાખલા જોઈશું અહીં એક નંબર પર ઉમંગની બર્થડે પાર્ટીમાં ચોવીસ છોકરાઓ અને પચીસ છોકરીઓ આવી છે તો પાર્ટીમાં કુલ કેટલા બાળકો આવ્યા ચાલો કોની પાર્ટી છે ઉમાંગની તો કેટલા છોકરાઓ તો બગડે છોકરાઓ ચોવીસ છોકરાઓ અને પચીસ બગડે પાંચડે પચીસ છોકરીઓ છોકરી ઓ આવી તો કુલ મળીને એટલે કુલ તો પાર્ટીમાં કુલ કેટલા બાળકો આવ્યા કુલ એટલે સરવાળો આવશે એટલે અહીં સરવાળો કરવાનો આપણે હવે ની સંખ્યામાં આપણે પાંચ ઉમેરવાનું છે આપણે એકમ દશકની રીતે ગણતરી કરીએ તો આ ચાર છે અને આ પાંચ છે તો તમે ચાર લીટી પણ દોરી શકો છો તો આપણે લીટી દોરીને અહીં સરવાળો કરીએ ચાર તો એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ આગળના ટેરવાર વડે પણ એની ગણતરી કરી શકાય ચાર તો એક બે ત્રણ ચાર પછીની સંખ્યા છે પાંચ તો એક બે ત્રણ ચાર અને પાંચ કુલ કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા થયા ચાર ને પાંચ નવ તમે અહીં પણ ગણતરી કરી શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ થયા નવ હવે બે માં બે ઉમેરું છું તો બે માં બે ઉમેરીએ એક અને બે આંગળી ગણવાની એક અને બે કેટલા થયા એક બે ત્રણ ચાર બે વત્તા બે બરાબર ચાર થશે બે માં બે ઉમેરીએ બે ત્રણ અને ચાર એટલે ચોવીસ વત્તા પચીસ બરાબર ઓગણપચાસ જવાબ મળશે તો આ રીતે લખવાનું છે તમારે કે તો પાર્ટીમાં કુલ

ચાલો સૌથી પેલા નરેશ પાસે કેટલી લખોટી છે છત્રીસ છત્રીસ લખોટી આપી વત્તા બગડે તગડે ત્રેવીસ ઉષાએ આપી ચલો હવે એનો સરવાળો કરીએ આ છ આંગળીના તહેવાર ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ એકમનો અંક છ છે બીજો એકમનો અંક ત્રણ તો અહીંથી અહીં છ આવ્યા એટલે અહીંથી ગણતરી કરવાની એક બે અને ત્રણ કુલ કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ છ ને ત્રણ નવ આવ્યા હવે આ ત્રણ ને બે તો એક બે ત્રણ અને બીજા દશક છે બે એક અને બે કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ ત્રણ ને બે પાંચ છત્રીસ વત્તા ત્રેવીસ બરાબર ઓગણસાઠ જવાબ મળશે એટલે અહીં લખી દેવાનું પૂરા વાક્યમાં નરેશ પાસે કુલ કેટલી ઓગણસાઠ લખોટીઓ થશે આ રીતે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે ખ્યાલ આવી ગયો બાળકો આપણે સરવાળાના દાખલા તેમજ વ્યવહારુ સરવાળાના દાખલા જોયા હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ